શ્રી સરસ્વતી શિશુ વિદ્યાલય કુકરવાડા, ધોરણ 5, વિષય ગણિત, પ્રકરણ 1, રાષ્ટ્રીય ફળ કેરી. આપણે અગાઉ ભાગ 1 અને 2માં કેરીનો આકાર કેવો હોય, કેરીને સંસ્કૃતમાં શું કહેવાય તથા એક આંબાવાડીમાં કેટલા આંબા હોય તે આપણે શીખી ગયા. હવે આપણે ભાગ 2 આધારિત આગળ ભાગ 3 ભણીશું. સારું, એક જ આંબામાંથી સિઝન દરમિયાન જો 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે, તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો પણ અંદાજ લગાવો. અહીંયા એવું કહ્યું છે કે એક જ આંબામાંથી 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય છે, તો કુલ આંબાવાડી એટલે કે આંબાવાડીમાં 200 આંબા છે. આપણે વિચારીએ કે 200 આંબાવાડીમાંથી કુલ કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો અંદાજ લગાવવાનો છે. તો આપણે આ દાખલાની ગણવાની અહીંયા જગ્યા નથી, તેથી આપણે નોટબુકમાં ગણતરી કરીશું. હવે આ દાખલો પુસ્તકમાં ગણવાની જગ્યા ન હોવાથી આપણે અહીંયા નોટબુકમાં ગણીશું. તો આપણે વિચારીશું કે એક આંબાવાડીમાં કેટલા આંબા હોય, તો તે લખીશું કે ધારો કે આંબાવાડીમાં 200 આંબા છે. આપણે ધારવાનું છે, આપણે ગણતરી કરવા ગયા નથી, આપણે ખાલી વિચારવાનું છે. તો આપણને ખબર છે કે એક જ આંબામાંથી સિઝન દરમિયાન કેટલા કિગ્રા વજનના બોક્સ 18 બોક્સ ભરાય છે. 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય છે, તો આપણે કુલ કેટલા કિગ્રા છે એ જોઈ લઈએ. તો એક આંબાની જ વાત કરીશું આપણે, એક આંબો. તો ગણતરી કરીશું કે અહીંયા શું લખીશું, બોક્સ. એક બોક્સમાં 12 કિગ્રા છે, તો 18 બોક્સમાં કુલ કેટલા કિગ્રા છે આપણે કિગ્રા શોધવાનું છે અને સામે કિગ્રા લખીશું. તો એક બોક્સમાં 12 કિગ્રા કેરી સમાય છે, માટે આપણે 3 ટપકા કરીશું. 18 બોક્સમાં કેટલા કિગ્રા કેરી સમાશે એક આંબામાંથી, તો હવે તેની ચોકડી ગુણાકાર તમે ધોરણ 4માં શીખી ગયા છો કે આમ ને આમ ચોકડી ગુણાકાર કરવાની હોય, જે બંને સંખ્યા આપેલી હોય તે ઉપર લખવાની હોય છે. તો 18 × 12 / 1. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો હોય છે, તો આપણે રફકામમાં અહીંયા કરીશું 18 × 12. એકમ દશકની 0, 1 8 8, 1 8 1 1 1, 2 8 16, 6 + 1, 2 1 2 અને 1 3. હવે અહીંયા કશું જ નથી વધતું, તો આપણે 0 કરી દઈશું જેથી ગણતરીમાં ભૂલ ના પડે. હવે 0 ને 6, 6, 8 ને 3 = 11, 1 + 1, 1 ને 1 2, તો તમારો જવાબ આવે છે 216. તો આપણે અહીંયા લખીશું 216. શું શોધ્યું, 216 કિગ્રા, તો આપણે 216 કિગ્રા લખીશું. તો આપણને જવાબ મળી ગયો કે એક આંબામાંથી કેટલા કિગ્રા કેરી ઉતરે છે, તો એક આંબામાંથી 216 કિગ્રા. અને તમને ખબર તો છે કે એક આંબામાંથી 18 બોક્સ ભરાય છે, તો આપણને ખબર જ છે. હવે આપણે આંબાવાડીમાંથી કુલ કેટલા કિગ્રા અને કેટલા બોક્સ ભરાય તે શોધવાનું છે. તો આપણે શું કરીશું, આંબા એક આંબામાંથી કેટલા કિગ્રા મળ્યા, તો કુલ આંબા કેટલા છે આંબાવાડીમાં, 200 આંબામાંથી કેટલા કિગ્રા મળી, તો આપણે શોધવાનું છે શું, કિગ્રા. તો આપણે ફરીથી એક દાખલો ફરીથી એમાં ગણીશું. અહીંયા 200 આંબાની ગણતરી કરીશું, એટલે આપણે અહીંયા લખીશું 200 આંબા. હવે અહીંયા લખીશું આંબા અને સામે લખીશું કિગ્રા. એક આંબો હોય તો કેટલા કિગ્રા, 216 કિગ્રા છે. તો 200 આંબા હોય તો કેટલા કિગ્રા કેરી મળે છે, તો એ પણ આપણે ચોકડી ગુણાકાર કરીશું. તો 200 × 216 / 1. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીશું અહીંયા રફકામમાં. રફકામ આપણે વચ્ચે લીટી પાડીને કરીશું જેથી આપણને ખ્યાલ આવે. રફકામ હંમેશા આપણે નોટમાં જ કરીશું, એના એ જ નોટમાં, જેથી ખ્યાલ આવે કે આપણી ક્યાંક ભૂલ તો નથી થતી ને. તો મોટી સંખ્યા ઉપર 216 × 200. હવે 3 અંકો છે, તો એકમ દશક 100 છે, તો આપણે એકમ દશકની 0 2 કરીશું અને નીચે પણ 1 0 કરી દઈશું જેથી ભૂલ ના થાય. 2 6 92 / 1, 2 1 2, અને વધી હતી એટલે 3 2 2 4. 0 ને કોઈ પણ અંક વડે ગુણીશું તો જવાબ 0 આવે છે, તેથી 0 6 0 0 1 0 0 2 0. એ પણ નીચે પણ એ જ પ્રોસેસ થાય છે, 0 6 0 0 1 0 0 2 0.
હવે કશું જ નથી વધતું તો આપણે વચ્ચે ઝીરો કરી દઈશું જેથી ગણતરીમાં ભૂલ પડે નહીં. હવે જવાબ આવે છે 43,200. તો આપણને કુલ 200 આંબામાંથી કેટલા કિગ્રા મળે છે, કેરી મળે છે? 43,200 કિગ્રા કેરી મળે છે. તો આપણને એક જવાબ મળી ગયો કે આંબાવાડીના કુલ આંબામાંથી 43,200 કિગ્રા કેરી મળે છે. ત્યાર પછી આપણે બોક્સ શોધવાનું છે. તો આપણે બોક્સ શોધવું હોય તો આપણને ખબર છે કે એક આંબામાંથી 18 બોક્સ ભરાય છે, તો કુલ 200 આંબામાંથી કેટલા બોક્સ ભરાય તે પણ આપણે શોધી લઈશું. કે આંબો અને આપણે બોક્સ શોધવાના છે તો આપણે બોક્સ આગળ લખીશું, બોક્સ સામે લખીશું આંબો. આપણે બોક્સ શોધવાના છે તેથી બોક્સ આપણે પાછળ લખીશું અને આંબો આપણે આગળ લખીશું, આંબો અને સામે લખીશું બોક્સ. તો આપણને ખબર છે કે એક આંબામાંથી કેટલા બોક્સ ભરાય છે, 18 બોક્સ ભરાય છે. તો આંબાવાડીમાં કેટલા આંબા છે, 200. 200 આંબામાંથી કેટલા બોક્સ ભરાય ચોકડી ગુણાકાર, તો આપણે એ પણ ચોકડી ગુણાકાર કરીશું. અહીંયા 200 × 18/1. હવે 200 ને 18 વડે ગુણવાના છે આપણે, 200 ને 18 વડે ગુણ્યા અને ભાગ્યા 1 લખ્યું છે. તો આપણે અહીંયા રફ કામ કરી દઈશું સામે, 200 × 18, એકમ દશકની 0, 1 0 0 1 0 0 1 2 2, ફરીથી 8 0 0 8 0 0 8 2 16. હવે આપણે સરવાળો કરીશું તો 0 0 6 અને 3, તો 3600 બોક્સ ભરાય. તો કુલ કેટલા બોક્સ ભરાય, 3600 બોક્સ. આપણે શું શોધ્યું પાછળ, બોક્સ. તો આપણે બોક્સ એનું પણ ચોરસ બોક્સ બનાવી દઈશું જેથી આપણને ખ્યાલ આવે. તો આપણે જવાબ લખવાનો છે કે છેલ્લે આ સિઝનમાં ખેડૂતે કુલ કેટલા કિગ્રા કેરી ઉતારી હતી, 43,200. તો અહીંયા લખીશું 43,200 કિગ્રા કેરી અને 3600 બોક્સ ઉતાર્યા હશે. આ આપણા પ્રશ્નનો જવાબ થયો, બરાબર. હવે આગળ અહીંયા છે તમારું વજન કેટલા કિગ્રા છે, તો તમારે વજન તમારું લખવાનું છે કે 20 કિગ્રા કે 15 કિગ્રા, એ તમારે કિગ્રામાં લખવાનું છે. ત્યાર પછી તમારા જેવા 12 બાળકોનું એક સાથે વજન લગભગ ખાલી જગ્યા કિગ્રા થાય, તો એ પણ સિમ્પલ જવાબ છે. એક બાળકનું વજન 20 કિગ્રા હોય તો 12 બાળકનું વજન કેટલું થાય, આપણે મૌખિક ગણતરી પણ કરી શકીએ છીએ. તો આપણે અહીંયા જવાબ લખવાનો છે, મૌખિક ના ફાવે તો ગુણાકાર કરીને આપણે જવાબ લખી શકીએ છીએ. 12 × અહીંયા જે તમારું વજન હતું તે બંનેનો ગુણાકાર કરીને અહીંયા જવાબ લખી દેવાનો છે. તમારા જેવા 12 બાળકોનું જે વજન થાય તેના કરતાં આ આંબાવાડીમાં ઉતરતી કુલ કેરીનું વજન કેટલું વધારે થાય કે ઓછું થાય, તો આપણે તે અહીંયા જે વજન થયું હતું અને આંબાવાડીમાં કુલ કેટલી કેરીઓ ઉતરી હતી, કેટલા કિગ્રા, તો 43,200 કેરીઓ હતી, બરાબર. તો એ અને તમારા જે 12 તમારા માપનું વજન, 12 બાળકોનું વજન એ થયું, એ બંનેમાંથી કોનું વજન કુલ કેરીનું વજન વધારે થાય છે કે ઓછું થાય છે તે લખવાનું છે. તો આશરે વધારે જ થતું હોય છે વજન, તો આપણે આ જવાબ અહીંયા લખવાનો છે કે વધારે વજન થાય છે કે ઓછું વજન થાય છે. હવે આગળનો વિડીયો આગળના ભાગમાં આપણે આગળનું જોઈશું. આજના વિડીયો પૂરતું આટલું જ.